Everyone, good morning. Hope you all are fine. I'm Kalani Trivedi, continuing the lecture of If I Become M1, that is of English subject. We have completed one syllabus and we are repeating the grammar topics that are tenses. And in tenses, we have completed two senses, present tense and past tense. Now we are at the third tense. Future tense, भविष्य का, साधो भविष्य का, भविष्य में थनारी कोई क्रिया दर्शावा माटे भविष्य का नो उपयोग थाई छे। हवे नी वाक्य रचना अने ने एग्जांपल उपयोग साथे જોઈએ। સાદું વાક્ય, સિમ્પલ ફ્યુચર ટેન્સ, અફર્મેટિવ એટલે કે સિમ્પલ સેન્ટેન્સ, સાદું વાક્ય, સબ્જેક્ટ આમાં આવશે શેલ વિલ, ભવિષ્યકાળ દર્શાવવા માટેના શબ્દો છે શેલ વિલ, આઈવી સાથે શેલ, બાકી બધા સાથે વિલ। સબ્જેક્ટ એટલે કરતા, શેલ વિલ અને વત્તા વર્બ એટલે ક્રિયાપદ। નેગેટિવ નકાર વાક્યમાં સબ્જેક્ટ એટલે કરતા વત્તા સેલ વિલ વત્તા નોટ એટલે કે એના પછી નકાર હોય એટલે નોટ લગાડવું પડે એના પછી ક્રિયાપદ। ઇન્ટ્રોગેટિવમાં સેલ વિલ પહેલાં આવી જશે, પછી કરતા આવશે અને પછી ક્રિયાપદ અને ક્વેશ્ચન માર્ક। એના ઉપયોગો, સિમ્પલ ફ્યુચર ટેન્સ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ એન એક્શન ધેટ હેઝ સ્ટીલ ટુ ટેક પ્લેસ। સાદો ભવિષ્યકાળ નો ઉપયોગ, એવી ક્રિયા જે ભવિષ્યમાં થનારી છે, એ દર્શાવવા માટે થાય છે। પહેલું એક્ઝામ્પલ, વી શેલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ સન્ડે ના અમે ક્રિકેટ રમીશું, ભવિષ્યકાળ। શેલ બિગિન અવર વર્ક, હવે આપણે શું સ્ટાર્ટ કરીશું, પૂછે છે કે ઇલેવન કે હવે ભવિષ્યના સમયમાં શું આપણે હવે કામ સ્ટાર્ટ કરીશું। પહેલો યુઝ, બીજો યુઝ, સિમ્પલ ફ્યુચર ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ ફ્યુચર, ફ્યુચરની કોઈ રોજિંદી આદત। ફોર એક્ઝામ્પલ, અ સેન્ટ વિલ બ્લેસ યુ વેધર યુ વેલકમ હિમ ઓર નોટ। અ સેન્ટ એટલે સંત ઓલવેઝ તમને આશીર્વાદ જ આપશે, તમે એને આવકારશો કે નહીં। બોયઝ વિલ બી બોયઝ, ચિલ્ડ્રન વિલ ડિમાન્ડ ફોર ચોકલેટ્સ, બાળકો છે ચોકલેટ્સની ડિમાન્ડ કરવાના છે, કેમ કે બાળક છે એટલે આ હેબિચ્યુઅલ એક્શન્સ છે। થર્ડ યુઝ, સિમ્પલ ફ્યુચર ટેન્સ ઇઝ યુઝ્ડ ઇન કન્ડિશનલ સેન્ટેન્સ વિથ ક્લોઝિસ ઓફ રિઝલ્ટ, બે વાક્ય હોય ત્યારે જો તમે આમ કરશો તો તમને આમ મળશે, બે વાક્ય, ક્લોઝ એટલે બે વાક્યને જોઈન્ટ કરેલા હોય, બે વાક્ય હોય જો આમ કરશો જો તો વાળા, ત્યાં સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરે છે, જો તમે આમ કરશો તો તમને આમ ભવિષ્યમાં મળશે। ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ફર્સ્ટ ક્લાસ, જો તમે મહેનત કરશો તો તમને ફર્સ્ટ ક્લાસ મળશે। મિસ્ટર આર્ય વિલ હેલ્પ યુ ઇફ યુ રિક્વેસ્ટ હિમ, જો તમે એને પાસે રિક્વેસ્ટ કરવા જશો તો તમને એ મદદ કરશે। આઈ વિલ ગો ટુ આબુ વેન આઈ એમ ફ્રી, આઈ વિલ ગો ટુ આબુ, હું આબુ જઈશ પણ જ્યારે હું ફ્રી થઈશ મારા કામમાં ત્યારે જઈશ, ભવિષ્યમાં। આઈ વિલ ગો ટુ મુંબઈ નેક્સ્ટ વીક, યુ વિલ કમ ઇવન ઇફ ઇટ રેન્સ, we shall go to the station to see off our friends, they will play
friendly hockey match in the evening. If you hug hard, you will pass. I hope you will lend me money. If you run fast, you will catch the train. He will not help you at all. Shelvil ane એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ, ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હશે દર્શાવવા માટે. ચાલુ ભવિષ્યકાળ એટલે કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. સિમ્પલ સેન્ટેન્સ, સબ્જેક્ટ એટલે કરતા, શેલ્વિલ પ્લસ બી પ્લસ વર્બ વર્તનનું આઈએનજી વાળું રૂપ. કન્ટિન્યુઅસ હોય એટલે આપણને ખબર છે વર્બનું આઈએનજી વાળું રૂપ તો આવશે આવશે ને આવશે જ, પણ અહીંયા ભવિષ્યકાળ છે એટલે બી સાથે આવશે, બી. નેગેટિવમાં સબ્જેક્ટ સેલ વિલ નોટ અને બી ને વર્બનું આઈએનજી વાળું રૂપ. સેલ વિલ સબ્જેક્ટ બી અને વર્બનું આઈએનજી વાળું રૂપ અને ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે હવેનો ઉપયોગ. The continuous future tense is used to represent an action as going on at some time in future. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હશે દર્શાવવા માટે. ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ શેલ બી વેઇટિંગ ફોર યુ એટ ધ ક્રોસિંગ. હું કાલ અહીંયા તારી ક્રોસિંગ પાસે વેઇટ કરતી હોઈશ. વી શેલ નોટ બી ટેકિંગ પાર્ટ ઇન ગેમ્સ નેક્સ્ટ યર. નેક્સ્ટ યર હવે અમે ગેમ્સમાં પાર્ટિસિપેટ નહીં કરીએ. વોટ વિલ યુ બી ડુઈંગ ઇન ધ ઇવનિંગ ટુડે. આજે સાંજે તમે શું કરી રહ્યા છો? નેક્સ્ટ યુઝ ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ફ્યુચર ઇવેન્ટ્સ એટ વન પ્લાન. ફ્યુચર ઇવેન્ટ્સ દેટ વન હેડ પ્લાન. ફ્યુચરની કોઈ પ્લાન ફિક્સ પ્લાન બનાવ્યો હોય ભવિષ્યના સમયનો, એ દર્શાવવા માટે પણ ચાલુ ભવિષ્યકાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, farmers will be plowing in the fields. ખેડૂતો છે ખેતર ખેતા હશે. He will be meeting us tomorrow. કાલે આપણને મળવાનો છે. We shall not be playing then. તો પછી આપણે એની સાથે રમવા નહીં જઈશું. What will you be doing in the evening today? The peon will be ringing the bell when you reach school. Will not be taking part in the games next year. The book will be selling like The book will be selling like hotcakes. They will be watering their fields in the morning. When you come, Sweta will be reading. I will be waiting for you in the office. At noon, we'll be taking our lunch. ભવિષ્યકાળ જેમ વર્તમાનકાળમાં આપણે જોયું એમિઝાર અને ડૂડસ આવે છે, એમ ભૂતકાળમાં વોઝ વેર અને ડીડ આવે છે અને હેડ આવે છે, એમ
ભવિષ્યકાળના શબ્દોમાં શેલ અને વિલ, મોસ્ટ પ્રોબેબલી ભવિષ્યકાળના વાક્યમાં શેલ ને વિલ આવે છે. એમાં આપણે બે ટેન્સ જોયા, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ, અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ, ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય ક્રિયા ચાલુ હશે દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ઇટ્સ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર, વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ફોર લિસનિંગ, હેવ અ નાઇસ ડે.